भाई मुजफ्फराम एवज अमरा कैबिनेट मंत्री आदरणीय किरीट सिंह राणा साहेब एवज अमरा राज्य कक्षाना मंत्री आदरणीय श्री ब्रिजेश भाई मेरजा एवज अमरा राज्य कक्षाना मंत्री आदरणीय श्री देवा भाई मालम गामना सरपंच श्री उपस्थित मंच पर अमरा पार्टी ना प्रमुख महामंत्री श्रीओ प्रभारी श्रीओ आगेवन श्रीओ उपस्थित मोटी संख्या में मेला में पधारेला भाईओ बहनों वाला बाळको वडीलो अने माताओ वर्षो थी आ चाली आवती परंपरा सौराष्ट्र अने गुजरात नी अंदर अलग अलग माध्यम थी थताओ मेळाओ जूनागढ़ नी अंदर શિવરાત્રી નો મેળો હોય, માધવપુર માં કૃષ્ણ અને રુક્ષ્મણી નો વિવાહ નો મેળો હોય અને તરણેતર ની અંદર આ પંચભૂમિ ઉપર તરણેતર નો મેળો હોય. વર્ષો થી આ પરંપરા ચાલતી આવે છે અને આપણે બધા સાથે મળી અને આ પરંપરા ને આગળ વધાવતા આવી છીએ. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા અને હવે દેશના વડાપ્રધાન તરીકે કામ કરે છે અને ભારત દેશને ખૂબ મોટી ઊંચાઈઓ ઉપર જ્યારે લઈ ગયા છે ત્યારે આપણી પણ એક જવાબદારી છે બધાની કે મૂળભૂત આપણી જે કાંઈ સંસ્કૃતિઓ છે એ આજના બાળકમાં એટલે કે આવતા ભારતનું જે ભવિષ્ય છે એની અંદર સતત ઉજાગર રહે એના માટેના આપણે બધાએ સાથે મળી અને પ્રયત્ન કરવા પડશે. કોઈ પણ ધાર્મિક તહેવાર હોય કોઈ પણ જગ્યાએ હોય એને ઉત્સાહથી આપણે બધા સાથે મળી અને આજના બાળકની અંદર જો પીરસશું તો મને એવું લાગશે કે 25-50 વર્ષથી જે બાળક મોટું થવાનું છે અને આ ભારત દેશનું જ્યારે ભવિષ્ય બનવાનું છે ત્યારે એમાં પણ આ બધું ઉજાગર થશે. આ મેળાની અંદર આમંત્રણ આપી ખાસ કરીને મારો વિભાગ છે ટુરિઝમ અને યાત્રાધામ મેં મહંતશ્રીને પણ વાત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું કે કાંઈ પણ ઘટતું હોય તો ચોક્કસ કહેજો અમે તમારી સાથે છીએ જે કાંઈ જરૂરિયાત હશે એ બધી સાથે મળી અને આપણે પૂરી કરશું. ફરીથી તમને બધાને મળી અને તમારા બધાના દર્શન કરી ખૂબ આનંદ થયો છે. આટલું કહી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર માન્ય મંત્રી શ્રી અરવિંદભાઈ દયાણી સાહેબ અને હવે કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુનપરા સાહેબને વિનંતી કે પ્રસંગોચિત ઉદબોધન કરશે. ડોક્ટર મહેન્દ્રભાઈ મુનપરા સાહેબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે એમ ગુજરાત રાજ્યમાં કોઈ પણ વાત હોય અને અત્યાર સુધીમાં મારી તો કોઈ વાતની ના જ નથી પાડી. હમણાં અત્યારે આવ્યા ત્યારે પણ મેં 4-5 વાતો કહી દીધી સાહેબને અને સાહેબે તરત મને સંમતિ આપી દીધી. એવા પ્રજાવત્સલ અને મારા સ્વભાવ સાથે જ આમ તો મેચ થતા એવા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જ જિલ્લાના વન અને પર્યાવરણ મંત્રી માનનીય કિરીટસિંહ રાણા, એ જ રીતે ખૂબ જ સેવાભાવી અને એમની ઓફિસમાંથી કોઈ પાછું એમનામાં આવતું નથી એવા બ્રિજેશભાઈ મેરજા, માનનીય અરવિંદભાઈ રૈયાણી, માનનીય મંત્રી શ્રી દેવાભાઈ માલમ, માનનીય ધારાસભ્ય શ્રી વઢવાણ ધનજીભાઈ પટેલ,
માનનીય ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સાંભળિયા, સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય જગદીશભાઈ મકવાણા, અને આમ તો મહિલા અને બાળ વિકાસ વાળું ખાતું છે એટલે બહેનોની હાજરી ખરેખર સ્ટેજ પર વધારે હોવી જોઈએ, પણ છતાંય અમે સુકન પૂરતા એક બેન તો રાખ્યા છે એવા અમારા પ્રભારી શ્રીમતી નિમુબેન બાંભણિયા, સરપંચ તરણેસર અજુભા જેને આપણે અશોકસિંહ તરીકે ઓળખી છીએ, માનનીય કાનભા, માનનીય અમારા પૂર્વ રાજ્યસભાના સાંસદ શંકરભાઈ વેગડ, એ જ રીતે પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી દિલીપભાઈ પટેલ, કલેક્ટર શ્રી ડીડીઓ સાહેબ, તમામ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો, તમામ આજે તરણતરનો મેળો માણવા આવેલા તમામ લોકો અને પત્રકાર મિત્રો, આમ તો આજે કંઈ મારે ખાસ કહેવું નથી, પણ તમે બધાએ જે હમણાં એક જન ભાગીદારીથી જન આંદોલન એક ચલાવ્યું અને હર ઘર તિરંગા યાત્રા, તમે જુઓ દરેક જગ્યાએ મોદી સાહેબે તો ફક્ત ઘર ઉપર તિરંગો લગાવવાનું કીધું હતું, પણ તમે તો ઘર ઉપર તો લગાવ્યો, દુકાન હોય, ખેતર હોય, ઓફિસ હોય, એમ દરેક જગ્યાએ તિરંગો આજે લગાવી અને એક દેશભક્તિનું જે મોદી સાહેબે આહવાન કર્યું હતું એને આપણે ખૂબ સારી રીતે સાબિત કરી આપ્યું છે. એ જ રીતે આજે સરસ મજાની રસ્તા ખેંચની હરિભાઈ મેં અને અમારા મુખ્યમંત્રીશ્રી અને સાથી મંત્રીઓની હાજરીમાં સરસ મજાની રસ્તા ખેંચની હરિફાઈ અમે નિહાળી અને ખૂબ જ સરસ રીતે સ્પોર્ટ્સ સ્પિરિટથી જે રસ્તા ખેંચની હરિફાઈ થઈ ગઈ, એ જ રીતે હમણાં જે રાસ મંડળી છે જે દેશ અને વિદેશમાં જઈને કામ કરે છે એવું સરપંચશ્રીનું કહેવું છે, પણ એમને પણ ખૂબ સરસ મજાનો આજ રાસ કર્યો છે એમને પણ હું અભિનંદન આપું છું. અને દિલ્હીમાં પણ આપણા સુરેન્દ્રનગર જિલ્લાનું સારામાં સારું નામ થાય એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરું છું. સાથે એક ખાસ વાત કે સુરેન્દ્રનગર જિલ્લાની અમારે ભૂપેન્દ્રભાઈ એક વિશેષતા છે કે કોઈ પણ મહાનુભાવ અમારે બીજા રાજ્યમાંથી આવે દિલ્હી અથવા બીજા દેશમાંથી આવે તો અમારી હેન્ડલૂમની આઈટમ હોય, અમારા થાનની સિરામિકની આઈટમ હોય, ગૃહ ઉદ્યોગની આઈટમ હોય, જે 5 આઈટમ અમે ગિફ્ટમાં આપી છીએ વિદેશના માનવા, એમાંથી એક આઈટમ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની હોય, પછી એ પટોળા હોય, ખારી સિંગ હોય, રેવડી હોય, સિરામિક આઈટમ્સ હોય કે સેવ મમરા હોય, એમ સુરેન્દ્રનગર જિલ્લાનું અમારું આજે દેશમાં અમે આટલું બધું મહત્વ વધી ગયું છે. અને આ ગિફ્ટ લઈને જ્યારે વિદેશ મહાનુભાવ જાય છે ત્યારબાદ અમને ઈમેલ, ટેલિફોન દ્વારા અથવા પત્ર દ્વારા આભાર પણ વ્યક્ત કરે છે, એમ એ જ રીતે આજે અન એકેડેમી, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓને મારા આખા સંસદીય વિસ્તારના મેં પ્રતિનિધિત્વ આપ્યું છે, તો એના વિદ્યાર્થીઓને કાલે સવારે કોઈ પણ એક્ઝામ, જીપીએસસી હોય, યુપીએસસી હોય, નીટ હોય, આઈઆઈટી હોય, જી હોય, બેન્કિંગ હોય, કારણ કે હવે આ બધા શબ્દો સુરેન્દ્રનગરની જનતા માટે અજાણ્યા રહેવાના નથી, જ્યાં સુધી મોદી સાહેબ ભારત સરકારના પ્રધાનમંત્રી અને જ્યાં સુધી ભૂપેન્દ્રભાઈ અમારા મુખ્યમંત્રી છે ત્યાં સુધી આ શબ્દો મેં તો ઘણા બધાએ સાંભળ્યા પણ નહીં હોય. અને હવે પછી આ અન એકેડેમીના આજે વિનામૂલ્ય ઓનલાઈન શિક્ષણથી સુરેન્દ્રનગર જિલ્લાના અમારા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, યુવાનો હવે વધારે વધારે અમારા કલેક્ટર બને, ડોક્ટર બને, એન્જિનિયર બને એના માટે પૂરેપૂરા પ્રયત્નો, અને આના માટે અન એકેડેમીના શિવા શુક્લજીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે હું આરોગ્યની વાત કરું તો મારા એમપી લેડમાંથી મેં ભૂપેન્દ્રભાઈ કુલ 21 એમ્બ્યુલન્સ મારા સંસદીય વિસ્તારમાંથી 21 એમ્બ્યુલન્સ, સાથે ધંધુકામાં વેન્ટિલેટર આપ્યા છે, બે જગ્યાએ વૈકુંઠ રથ આપ્યા છે જે સજ્જન ગુજરી જાય પછી લઈ જવા માટે, એ સિવાય મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, શિક્ષણમાં એજ્યુકેશન આપણે અન એકેડેમીના જો, એના સિવાય સ્માર્ટ ક્લાસરૂમ, લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી તો ઠીક છે, પણ સાથે સાથે અમારા વિદ્યાર્થીઓ આજે રસ્તા ખેંચી હરિફાઈ જોઈ કેટલા
તાકાતવાન છે એટલે એમને વધારે આગળ આવે એના માટે મેં 20 જીમ પણ એલોટ કરેલા છે 20 જીમ જેથી આ વિદ્યાર્થીઓ ખૂબ આગળ આવી શકે અને હંમેશા હું જ્યાં જઉં છું ત્યાં ફક્તો મતની જ વાત કરતા નથી એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું મેં ઈસરોનું સરસ મજાનું એક્ઝિબિશન શ્રીનગર જિલ્લામાં કરેલું એમાં પણ 2.5 લાખથી વધારે બાળકો આવેલા જે જે રાજ્યમાં જઉં છું ત્યાં દરેક જગ્યાએ આંગણવાડીના બાળકોને મળું છું અને આંગણવાડીના બાળકો એ આપણા મતદાન નથી એ તો 15 વર્ષ પછી થશે પણ આ એક આપણે પાર્ટીના એક આપણા સંસ્કાર છે એ સંસ્કારના ભાગ રૂપે આપણે એ દરેક બાળકોની વિઝિટ લઈ છીએ અને ખાસ કરીને હવે આપણા ગુજરાત રાજ્યની પ્રગતિ કોઈ રોકી શકવાનું નથી જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી ગુજરાત રાજ્ય હંમેશા અવ્વલ રહ્યું છે અને અવ્વલ શિક્ષણ આરોગ્ય દરેક ક્ષેત્રે રહ્યો છે ભારત માતા કી જય વંદે માતરમ આભાર માનીય ડોક્ટર સાહેબ માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને નમ્ર વિનંતી કે આપ પ્રસંગોચિત ઉદ્બોધન છો જોરદાર તાળીઓના ગડગડાટથી બધાને દેશો બોલો ભારત માતા કી જય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ઋષિ પંચમીના પાવન પર્વે ઝાલાવાડ પાંચાળ પ્રદેશમાં જગવિખ્યાત તરણેતરના મેળાના લોકાર્પણ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય આયુષ્ય રાજમંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા મારા સાથી મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાથી મંત્રી બ્રિજેશભાઈ મિર્ઝા અરવિંદભાઈ રયાણી દેવાભાઈ માલમ સાથી ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બબુબેન પંચાણી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણા લખતર સ્ટેટ શ્રી યશપાલસિંહજી આગેવાન શ્રી કાનભા ભગત સરપંચ શ્રી અજુભા ઝાલા મંચસ્થ સૌ મહાનુભાવો કલેક્ટર શ્રી ડીજીઓ શ્રી સૌ નાગરિક ભાઈઓ બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આમ તો માન્ય નરેન્દ્રભાઈએ દરેકે દરેક જે પણ મેળા હોય આપણા સાંસ્કૃતિક એને ઉજવણી માટે હર હંમેશ પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી અને એના જ ભાગરૂપે આજે વિશ્વભરમાં જે પ્રસિદ્ધ થયેલો છે તરણેતરનો મેળો એ આજે અહીંયા ઉજવાઈ રહ્યો નાનામાં નાનો માણસ સેવાડાનો માણસ દરેકે દરેક જે મૂળ સુવિધા છે અને સરકારી યોજના છે એનો લાભ મળે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરતા આવ્યા છે આજે આપણા ગુજરાતમાં લગભગ 1500થી વધુ મેળાઓનું આયોજન થાય છે એમાં ફક્ત 400 એકલા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં એટલે આપણે આપણી આ સંસ્કૃતિ ઉજાગર કરતા આવ્યા છે ને કરતા રહેવાના પણ છે હમણાં સરપંચ સાથે મારે વાત થઈ છે કે આ મેળામાં નાની મોટી જે તકલીફો પડે છે એને દૂર કરવાનો મને જે એમણે કીધું છે એમાંથી જેટલું બને એટલું જલ્દી કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરી અને એ વ્યવસ્થા થાય તો બીજા વખત મેળામાં તકલીફ ના પડે સૌથી પહેલા તો તળાવ ડેવલપમેન્ટ કરાવી દઈશું જેથી કરીને એક રમણીય સ્થળ એ થઈ જાય એવી વ્યવસ્થા કરીશું ગ્રામીણ મેળો ગ્રામીણ મેળામાં માન્ય નરેન્દ્રભાઈનું વિઝન આપણને બધાને ખબર છે કે એ આપણા વિઝનરી લીડર છે તો મેળામાં પણ યુવાનો કેવી રીતે કનેક્ટ થાય એનો વિચાર કરી અને અહીંયા આગળ આ મેળામાં 2004માં પ્રેરણાથી ગ્રામીણ ઓલિમ્પિક શરૂ કરવામાં આવી અને આ ગ્રામીણ ઓલિમ્પિકના આધારે આજે ઘણા બધા યુવાનો આ ઓલિમ્પિકમાં જે આપણી
સાંસ્કૃતિક જે મેઇન જે આપણી રમતો છે લંગડી માટલા દોડ દોડા કૂદ નાળિયેર ફેંક ખાંડના લાડુ ખાવાની પારંપરિક રમતો છે એ પણ છે સાથે સાથે એથ્લેટિક્સ વોલીબોલ કુસ્તી કબડ્ડી સ્ટ્રોંગમેન જેવી રમતો પણ રમાડવામાં આવે છે આ બંનેનું કોમ્બિનેશન કરી અને આ મેળાનું આયોજન કરવામાં આવે છે ખૂબ સારી રીતે આ મેળો યોજાયો છે સરપંચ લેવલે એટલે કે ગામ લેવલે જો કોઈ મેળો ઉજવાતો હોય કદાચ વૈશ્વિક મેળો જો ઉજવાતો હોય તો આ એક તરણે તરણનો મેળો જશે બીજે ક્યાંય આવો મેળો ગામ તળે ગામ ઉજવાતો સરકાર એટલે કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારથી કેન્દ્રમાં બેઠા ત્યારથી આપણને ગુજરાત સરકારને ડબલ એન્જિન સરકારનો પણ લાભ મળ્યો છે આરોગ્ય શિક્ષણ ઉદ્યોગ ઉર્જા સહિત તમામ ક્ષેત્રે આજે દેશમાં ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે પહેલા આપણે જોયું છે કે ભાઈ નાનામોટા ગામમાં પણ રસ્તા લાઈટ પાણી એ બધાની વ્યવસ્થા માટે ખૂબ તકલીફ પણ નરેન્દ્રભાઈ જયારે દોરા સંભાળતા હોય તો એમણે ક્યારેય નાનો વિચાર નથી કર્યો આજે આખા ગુજરાતમાં દરેકે દરેક ગામને પાકા રસ્તા પાણીની વ્યવસ્થા વીજળીની વ્યવસ્થા કરી અને આજે આપણે દરેકે દરેક માળખાકીય સુવિધા સાથે આપણે આગળ વધી રહ્યા છે આપણું લક્ષ્ય છે આગામી દિવસોમાં જે માન્ય નરેન્દ્રભાઈએ તેજ ગતિએ વિકાસનું આજે આ ગ્રોથ એન્જિન બનાવ્યું છે એને આપણે સૌ સાથે મળીને કેવી રીતે આગળ વધારી શકાય કેટલી સ્પીડે આગળ વધારી શકાય વધારે સારી કેવી રીતે આગળ વધારી શકાય એનો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું આગામી દિવસોમાં ગુજરાત આ વિકાસની નવી ઊંચાઈઓ મેળવે એ જ હું ત્રિનેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હવે સરપંચ શ્રી તરણેતર ગ્રામ પંચાયતને વિનંતી કે તેઓ આભાર વિધિ કરશે સરપંચ શ્રી તરણેતર ગ્રામ પંચાયત ગુજરાત ટુરિઝમ આયોજિત સોડમ પુરાતન પાંચાડની લોકમેળાના આજના સ્ટેજ ઉપરના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી કેન્દ્રીય મંત્રીશ્રી ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રીઓ અન્ય અધિકારીશ્રીઓ માનનીય ધારાસભ્યશ્રીઓ પધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે ભાતીગળ છત્રી સાથે ઉભેલા આ પ્રદેશના યુવાનો અહીંયા આપણે કતારબદ્ધ ઉભેલા જોઈ શકીએ છીએ